સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. દિયોદર બેઠકના ભાજપના ઉમેદવાર કેસાજી ચૌહાણે કેસરિયા માહોલ વચ્ચે નોંધાવી ઉમેદવારી. બનાસકાંઠાના બાહુબલી નેતા શંકરભાઈ ચૌધરી અને પર્વતભાઈ પટેલ પણ આવતીકાલ શુક્રવારે વિજય મુહૂર્તે ભરશે ફોર્મ. ડીસા હાઈવે પર ઓવરબ્રિજ બાંધવાની માંગણીને ચૂંટણી બાદ તુરંત ન્યાય અપાવવાની મંત્રી હરિભાઈ ચૌધરીની જાહેરમાં બાંહેધરી. આવતીકાલ શુક્રવારે ડીસામાં યોજાનાર રેલી સહિતના વિરોધ કાર્યક્રમો મોકૂફ રાખવાની ડીસા શહેર ઓવરબ્રિજ સંઘર્ષ સમિતિની જાહેરાત. ગુજરાતમાં વિવાદાસ્પદ પદ્માવતી ફિલ્મની રજૂઆત પર પ્રતિબંધ મૂકવાના રાજ્ય સરકારના નિર્ણયને વ્યાપક આવકાર. પાલનપુરમાં રાજપૂત સમાજના યુવાનોએ ફટાકડા ફોડી સરકારના નિર્ણયને વધાવ્યો. રવિ પાકની સિંચાઈ માટે પૂરતું પાણી ના મળતું હોય વિફરેલા થરાદ તાલુકાના ચારડા ગામના ખેડૂતોએ આપ્યું 10 દિવસનું અલ્ટિમેટમ. ન્યાય ના મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી. હવે જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠામાં ભાજપના ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત કરી દેતા રાજકીય ગરમાવો વધી ગયો છે. આજે દિયોદર બેઠકના ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણે તેમનું ઉમેદવારીપત્ર રજૂ કર્યું એ વખતે દિયોદરમાં પણ કેસરીયો માહોલ સર્જાઈ ગયો હતો. હે પ્રચંડ બોલ મસ્તકોં કે ઝુંડ આજ જંગ કી ઘડી કી તુંગ હાર દો આન ભાન શાન યા કી જાન કાહો દાન આજ એક ધનુષ કે બાણ પે ઉતાર દો. બનાસકાંઠામાં ભાજપે નવી પૈકી 5 બેઠકોના ઉમેદવાર જાહેર કરી દીધા છે, જ્યારે કોંગ્રેસના એક પણ ઉમેદવારનું હજુ સુધી કોઈ સત્તાવાર ઠેકાણું પડ્યું નથી, જેથી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવા ઈચ્છતા દાવેદારોની ઊંઘ હરામ થઈ ગઈ છે. બીજી બાજુ ભાજપના ઘોષિત ઉમેદવારો હવે ફોર્મ ભરવાના શ્રીગણેશ કરવા માંડ્યા હોય બનાસકાંઠાના વિવિધ મત વિસ્તારોમાં અત્યારથી જ કેસરીયો માહોલ સર્જાવા લાગ્યો છે. આજે દિયોદર બેઠકના ઉમેદવાર કેશાજી ચૌહાણે શક્તિ પ્રદર્શન સાથે દિયોદર બેઠક માટે ફરીથી ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે ભાજપની તરફેણમાં જામેલા ઉત્સાહવર્ધક માહોલે હરીફ છાવણીની ચિંતા વધારી દીધી હતી. હાલ ગુજરાત સરકારમાં મંત્રી તરીકે બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરતા દિયોદરના વર્તમાન ધારાસભ્ય કેશાજી ચૌહાણના નેતૃત્વ પર વિશ્વાસ મૂકી ભાજપ મોવડી મંડળે ફરીથી તેમને દિયોદર બેઠક પરથી મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધા બાદ આજે કેશાજી ચૌહાણે વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી હતી. વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાત સરકારના મંત્રી અને દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે વિજયના વિશ્વાસ સાથે 12.39 કલાકના વિજય મુહૂર્તે પોતાનું ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતું. ઉમેદવારીપત્ર ભરતા પહેલા દિયોદર ખાતે ભાજપનો વિશાળ રોડ શો પણ યોજાયો હતો. ભારત માતા કી જય વંદે માતરમ તેમજ જય જય ગરવી ગુજરાતના ગગનભેદી નારા સાથે યોજાયેલ આ રોડ શોમાં ભાજપના અગ્રણીઓ તેમજ કાર્યકરો ઉપરાંત સમર્થકો ખૂબ જ મોટી સંખ્યામાં ધજા પતાકાઓ સાથે જોડાયા હતા અને દિયોદરની બજારમાં કેસરીયો માહોલ સર્જી દીધો હતો. કેશાજી ચૌહાણ પણ પૂજ્ય ક્રિષાનંદ ગિરી મહારાજ તેમજ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી આ ભવ્ય રોડ શોમાં જોડાયા હતા. ફરી દિયોદર બેઠકના ઉમેદવાર બનેલા મંત્રી કેશાજી ચૌહાણને આવકારવા અને વધાવવા માટે લોક સમુદાય પણ મોટી સંખ્યામાં ઉમટ્યો હતો. ઝંડીઓ સાથે વિશાળ સંખ્યામાં આ રોડ શોમાં જોડાયેલા કાર્યકરોએ પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું.
આજે દિયોદર ખાતે ભાજપના સમર્થનમાં યોજાયેલા ભવ્ય રોડ શો બાદ કેશાજી ચૌહાણે કેન્દ્ર સરકારના મંત્રી હરિભાઈ ચૌધરી, મંત્રી શંકરભાઈ ચૌધરી, પરવતભાઈ પટેલ, ગુજરાત સ્ટેટ વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, જિલ્લા ભાજપ મહામંત્રી અને દિયોદર મત વિસ્તારના પ્રભારી ભારતસિંહ વટેશરિયા, સ્થાનિક ભાજપ અગ્રણીઓ તેમજ કાર્યકરો અને સમર્થકોની વિશાળ ઉપસ્થિતિમાં દિયોદર એસડીએમ કચેરીએ પહોંચી ચૂંટણી અધિકારી સમક્ષ તેમનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કેશાજી ચૌહાણને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી. દરમિયાન કેશાજી ચૌહાણે ઉમેદવારી પત્ર રજૂ કર્યા બાદ જાહેર સભા પણ યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, મંત્રી શંકરભાઈ ચૌધરી, થરાદના ધારાસભ્ય પરબતભાઈ પટેલ, ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ દવે સહિતના ભાજપના અન્ય અગ્રણીઓ અને ભાજપના મહાવિજયનો વિશ્વાસ વ્યક્ત કરી દિયોદરમાં ફરી કમળ ખીલવવા કામે લાગી જવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે ભારત સરકારના મંત્રી હરિભાઈ ચૌધરી તેમજ દિયોદર બેઠકના ઉમેદવાર કેશાજી ચૌહાણે દિયોદર સહિત ગુજરાતભરમાં ફરી કેસરીયો માહોલ સર્જાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 2017 ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીઓમાં અમારી પાર્ટીએ 150+ લક્ષ રાખ્યું છે. આજે દિયોદર વિધાનસભામાં અમારી પાર્ટીના પ્રમુખ અને દિયોદરના ઉમેદવાર સન્માનીય કેશાજી ચૌહાણે આજે 12:25 ફોર્મ કર્યું છે. સવારે 11 વાગે દિયોદરમાં મહારેલી હતી, લોકોનો ઉત્સાહ જોતે દિયોદર વિધાનસભા અમે ભારે બહુમતથી ભારતીય જનતા પાર્ટી વિજયી થશે. દિયોદર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ પાર્ટીની અંદર એક જ નામનું સૂચન કર્યું, જેને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડે તેને મંજૂર રાખ્યું અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડે પણ એને મોર મારી અને મારી પસંદગી કરી. એટલે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ સમર્થકો, કાર્યકરો અને જિલ્લાના આગેવાનો, કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, રાજ્યના મંત્રી શંકરભાઈ ચૌધરી, થરાદ વિસ્તારના ધારાસભ્ય પરબતભાઈ પટેલ વગેરેની ઉપસ્થિતિની અંદર આજે ઉમેદવારી પત્રક ભર્યું છે. આજના પ્રસંગે 14 દિવસે વિધાનસભા મતવિસ્તારના 54 સમાજ અને તમામ મતદારોને હું વિનંતી કરું છું કે નરેન્દ્રભાઈનું સૂત્ર છે કે સૌનો સાથ સૌનો વિકાસ, આ વિસ્તારમાં સૌનો વિકાસ થાય તે માટે ભારતીય જનતા પાર્ટીની જંગી મોહવતી જીતાડે. ગુજરાતમાં બીજા તબક્કામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્રો સ્વીકારવાની કાર્યવાહી આગળ વધી રહી છે, પરંતુ ચૂંટણી લડવા ઈચ્છુક આગેવાનો હજુ ઉમેદવારી નોંધાવવા આગળ આવતા નથી. આજે દિયોદર બેઠક માટે ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણે ઉમેદવારી નોંધાવી છે, જ્યારે ધાનેરા બેઠક માટે આજે કાળાભાઈ પુનમાભાઈ પાસલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જોકે બનાસકાંઠાની અન્ય કોઈ બેઠક માટે આજે ઉમેદવાર પત્રો ભરાયા હોવાના કોઈ સત્તાવાર અહેવાલો મળ્યા નથી. દરમિયાન આવતીકાલ શુક્રવારે માત્ર બનાસકાંઠા જ નહીં, સમગ્ર ઉત્તર ગુજરાતના રાજકારણમાં બાહુબલી તરીકે ઓળખાતા ખમતીધર, રાજકીય અગ્રણી એવા ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી વાવ બેઠક માટે, જ્યારે પીઢ રાજકીય અગ્રણી પરબતભાઈ પટેલ થરાદ બેઠક માટે કેસરિયા માહોલ વચ્ચે ઉમેદવારી પત્ર રજૂ કરનાર હોય, આવતીકાલથી રાજકીય ગરમાવો વધી જાય તેમ છે. ત્યારે શંકરભાઈ ચૌધરી અને પરબતભાઈ પટેલના ઉમેદવારી પત્રો ભરતી વખતે સમર્થકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ બંને ઉમેદવારોને પૂરતી પીઠબળ પૂરું પાડવા આહવાન કરાયું છે. બનાસકાંઠાની કાંકરેજ બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે પુનઃ કીર્તિસિંહ વાઘેલાની પસંદગી કરવાના નિર્ણયને વ્યાપક આવકાર સાંપડ્યો છે, ત્યારે કાંકરેજ તાલુકાના થરા ખાતે પોલીસ સ્ટેશન સામે આવેલ રત્નાગર શોપિંગ સેન્ટરમાં આજે ખૂબ જ ઉત્સાહભર્યા માહોલમાં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. દેવ દરબાર મઠના મહંત પૂજ્ય બલદેવનાથ બાપુના વરદ હસ્તે રિબિન કાપી ભાજપના ચૂંટણી કાર્યાલયને વિધિવત રીતે ખુલ્લું મુકાયું હતું. થરા ખાતે આજે ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ભાજપના ઉમેદવાર તરીકે કીર્તિસિંહ વાઘેલાને ફરી મેદાનમાં ઉતારવાના નિર્ણયને વધાવી લઈ કાર્યકરોને નાત જાત વેરભાવ વધુ ભૂલીને
કીર્તિસિંહ વાઘેલાને વિજયી બનાવવા માટે કામે લાગી જવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના ઉમેદવાર કીર્તિસિંહ વાઘેલા ઉપરાંત મહેશભાઈ દવે, ભરતસિંહ ભટ્ટેશ્વરિયા, મૂળરાજસિંહ વાઘેલા, પૃથ્વીરાજસિંહ વાઘેલા, હરગોવનભાઈ સિરવાડિયા, કિશોરભાઈ પ્રજાપતિ, અચરતલાલ ઠક્કર, કપૂરજી ખીમાણા સહિત તાલુકામાંથી તમામ સમાજના લોકો અને ભાજપના જિલ્લાના તેમજ તાલુકાના હોદ્દેદારો તે બંને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભાની બેઠકોની ચૂંટણી માટે 3 ચૂંટણી ખર્ચ નિરીક્ષકોની નિમણૂક કરાઈ છે. બનાસકાંઠાના મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આરજે માંકડિયાએ જણાવ્યું હતું કે થરાદ, વાવ અને દિયોદર વિધાનસભા બેઠકો માટે ખર્ચ નિરીક્ષક તરીકે સંતોષકુમાર મોહંતી, ધાનેરા, ડીસા અને કાંકરેજ બેઠક માટે ખર્ચ નિરીક્ષક તરીકે પ્રતિક કુમાર સિંઘ તેમજ દાંતા, વડગામ અને પાલનપુર વિધાનસભા બેઠકો માટે ખર્ચ નિરીક્ષક તરીકે સંજય પાંડેની નિમણૂક કરવામાં આવી છે. તેઓનું રોકાણ સ્થળ વિશ્રામગૃહ પાલનપુર છે અને અધિકારીઓ બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી લડતા ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચની ચકાસણી કરશે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા હાઈવે પર ઓવરબ્રિજ બાંધવાની માંગણીને ચૂંટણી બાદ તુરંત ન્યાય અપાવવાની મંત્રી હરિભાઈ ચૌધરીની જાહેરમાં બાંહેધરી, આવતીકાલ શુક્રવારે ડીસામાં યોજાનાર રેલી સહિતના વિરોધ કાર્યક્રમો મોકૂફ રાખવાની ડીસા શહેર ઓવરબ્રિજ સંઘર્ષ સમિતિની જાહેરાત. ગુજરાતમાં વિવાદાસ્પદ પદ્માવતી ફિલ્મની રજૂઆત પર પ્રતિબંધ મૂકવાના રાજ્ય સરકારના નિર્ણયને વ્યાપક આવકાર. પાલનપુરમાં રાજપૂત સમાજના યુવાનોએ ફટાકડા ફોડી સરકારના નિર્ણયને વધાવ્યો. રવિ પાકની સિંચાઈ માટે પૂરતું પાણી ના મળતું હોય વિફરેલા થરાદ તાલુકાના ચારડા ગામના ખેડૂતોએ આપ્યું 10 દિવસનું અલ્ટિમેટમ. ન્યાય ના મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જીગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ, શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે ડીસા હાઈવે પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હિના જ્વેલર્સ. જ્વેલર્સ 916 સોના તેમજ ચાંદીના દાગીના તૈયાર તેમજ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. પ્રોપરાઇટર ચોકસી ઓખાજી ખેમાજી, જૂની શાક માર્કેટ, લેખરાજ 4 રસ્તા, ડીસા. લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી, પાનેતર,
તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન. શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના મુખ્ય વેપારી મથક એવા ડીસા હાઈવે પર સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા તેમજ અકસ્માતોની રોજિંદી ઘટનાઓથી અકળાયેલા નગરજનોએ હાઈવે પર ઓવરબ્રિજ બાંધવાની માંગણીના સમર્થનમાં ખૂબ જ આક્રમક અભિગમ અપનાવી આવતીકાલ શુક્રવારે ધંધા રોજગાર બંધ રાખી વિશાળ મૌન રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવા સાથે જરૂર પડે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો આકરો નિર્ણય કર્યો હતો. જોકે નગરજનોનો આવો લડાયક અભિગમ રંગ લાવ્યો છે અને ભારત સરકારના મંત્રી હરિભાઈ ચૌધરીએ આજે ડીસા દોડી આવી ડીસાવાસીઓની આ ન્યાય માંગણીને ચૂંટણી બાદ પૂરો ન્યાય અપાવવાની જાહેરમાં બાહેંધરી આપતા મામલો શાંત પડ્યો છે. મંત્રી હરિભાઈ ચૌધરીની આ ખાતરીના પગલે ડીસા શહેર ઓવરબ્રિજ સંઘર્ષ સમિતિએ પણ આવતીકાલ શુક્રવારે ડીસા ખાતે યોજાનાર મૌન રેલી સહિતના વિરોધ પ્રદર્શન સ્થગિત રાખવાની જાહેરાત કરી છે. ડીસાના નગરજનોનો ઓવરબ્રિજ માટે આક્રમક બની ગયેલા હોવાના અહેવાલોને પગલે આજે સાંજે ડીસા દોડી આવેલા ભારત સરકારના મંત્રી હરિભાઈ ચૌધરીએ ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, ડીસા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ, અગ્રણી તબીબો ડૉક્ટર સંજયભાઈ ગાંધી અને ડૉક્ટર સી કે પટેલ, સુહાસભાઈ પટેલ, જીતુભાઈ ઠક્કર, સુભાષભાઈ ઠક્કર, પંકજભાઈ સોનેજી અને અતુલભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઓવરબ્રિજ સંઘર્ષ સમિતિ સાથે ચર્ચા કરી વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા સમાપ્ત થયા બાદ ડીસાના અગ્રણીઓની કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિનભાઈ ગડકરી સાથે બેઠક કરાવી ડીસાની આ માંગણીને ન્યાય અપાવવાની બાંહેધરી આપી હતી. કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની આવી જાહેર ખાતરીના પગલે ડીસા શહેર ઓવરબ્રિજ સંઘર્ષ સમિતિનો રોષ પણ શાંત પડ્યો હતો અને મંત્રી હરિભાઈ ચૌધરીની ખાતરી બાદ આવતીકાલ શુક્રવારે ડીસા ખાતે ઓવરબ્રિજની માંગણીના સમર્થનમાં યોજાનાર રેલી સહિતના કાર્યક્રમો મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત અગ્રણીઓએ પણ ડીસાની વર્ષો જૂની માંગણી સંતોષવાની મંત્રી હરિભાઈ ચૌધરીની તત્પરતા તેમજ કેન્દ્ર સરકારના વિકાસલક્ષી અભિગમ પર વિશ્વાસ મૂકી આંદોલન સ્થગિત રાખવાની જાહેરાત કરી આ માંગણી વહેલી તકે સંતોષાય તે બાબત પર ખાસ ભાર મૂક્યો હતો. આજે ડીસાનગરના પ્રબુદ્ધ નાગરિકોએ એક સંગઠન બનાવ્યું છે, હાઈવે ફ્લાયઓવર સંઘર્ષ સમિતિ. ડીસાનો જે પ્રાણ પ્રશ્ન છે કે વર્ષોથી ટ્રાફિકની સમસ્યાથી પ્રજા હેરાન થાય છે, તેમની લાગણીને માંગણીને માન આપી તેમણે જે સમિતિ બનાવી હતી તે સમિતિને આજે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી સાહેબ જોડે તેમની ખૂબ સારા વાતાવરણમાં એક બેઠક કરાવી અને તેનો ખૂબ યોગ્ય નિકાલ આવે અને આ ફ્લાયઓવર બને એવી સાહેબ સાથે માગણી કરી છે. બીજાના ડૉક્ટરો, વકીલો, વેપારીઓ બધાએ સાથે મળી અને જે અકસ્માતમાં લોકો, નાના બાળકો હોય કે વિદ્યાર્થીઓ હોય તેમના મોત થાય છે અને આ એક સાર્વજનિક માગણી છે જે સાહેબે માન્ય રાખી છે. પરંતુ અત્યારે ચૂંટણીનો સમય હોવાથી બધા મંત્રીશ્રીઓ હોય કે તમામ લોકો ચૂંટણીમાં વ્યસ્ત છે. ચૂંટણી પછી સાહેબે આ મંડળને દિલ્હી પણ બોલાવ્યું છે અને એમણે કહ્યું છે કે આ મંત્રાલય મારી જોડે ન હોવાથી નીતિનભાઈ ગડકરી સાહેબ જોડે આ સર્વેની હું બેઠક કરાવી અને આમાં જે પણ ઘટતું કરવું પડતું હશે એ કરી અને આપણે આ તમારી જે માગણી છે એને ખૂબ શાંતિથી અને ખૂબ સરસ રીતે પૂર્ણ કરી અને તમને ખૂબ સારો એક ફ્લાયઓવર મળે એ દિશામાં આગળ પ્રયત્ન કરીશું. આજરોજ હાઈવે ફ્લાયઓવર સંઘર્ષ સમિતિ અને હાઈવે અકસ્માત નિવારણ સમિતિના જાગૃત નાગરિકોની માનનીય આપણા કેન્દ્રીય મંત્રી અને સાંસદ અરવિંદ ચૌધરી સાથે અને બીજા ગામના અગ્રગણ્ય નગરજનો સાથે એક બેઠક થઈ. આ મુદ્દે ખૂબ વિસ્તૃત ચર્ચા થઈ અને હાઈવેને કેવી રીતે અકસ્માત રહિત બનાવી શકાય, કેવી રીતે લોકોને સુલભ પડે એના માટે જુદા જુદા પ્રશ્નો વિશે ચર્ચાઓ થઈ અને આજના માહોલને જોતાં એમણે સ્વીકાર્યું છે કે થાંભલા ઉપર જ આપણો ઓવરબ્રિજ બને એ જ આપણી પાસે હાલ વિકલ્પ છે, એ સિવાય બીજો કોઈ વિકલ્પ આપણી પાસે છે નહીં. અત્યારે બાયપાસ જ્યારે થવો હોય તો થાય, પણ પહેલી પ્રાયોરિટી ઇનર ઉપર
જે ઓવરબ્રિજ થાય એની આપણી માગણી છે લોકોની, અને એ માગણી સાથે આપણા સાંસદ અને કેન્દ્રીય મંત્રી સંમત છે. એમના પોતાના સંનિષ્ઠ પ્રયાસો પણ છે. જે બજેટ અત્યારે હાલ મંજૂર થયું છે એ નાના બ્રિજ માટે છે, પણ એના કરતાં ટોટલ ફ્લાયઓવર થાય માર્કેટ યાર્ડથી માંડી બ્રિજ સુધી એ માટેના એમના પ્રયત્નો છે. અને આ આચારસંહિતા જ્યારે પૂરી થાય ત્યારે આપણે આ સંઘર્ષ સમિતિ અને આ અકસ્માત નિવારણ સમિતિના સભ્યોને પણ ત્યાં બોલાવશે અને પરિવહન મંત્રી જોડે ચર્ચા કરી અને એને મંજૂર કરવા માટે આપણી સાથે સાથે રહેશે. ડીસા સંઘર્ષ સમિતિ મારફતે ફ્લાયઓવર બાબતે આજે શ્રી આપણા માનનીય સંસદ સાહેબ હરિભાઈ સાથે બહુ સારા વાતાવરણમાં બાદમાં વાતચીત થઈ ગઈ છે. તેમણે આપણે ફ્લાયઓવર આપવા માટેનો સંપૂર્ણ હૃદયપૂર્વકનો સહકાર આપવાનો ગયો છે અને એ બાબતમાં છેક નીતિન ગડકરી સાહેબ સુધી રજૂઆત પણ કરશે અને સમગ્ર શહેરના સમગ્ર નાગરિકો સાથે મળી તેમને આ પ્રશ્નનો સત્વરેમાં સત્વરે વહેલામાં વહેલી તકે ઉકેલ આવે એટલા માટેનો એક સંનિષ્ઠ પ્રયાસ પણ કર્યો છે અને બધા જ નાગરિકો સાથે રહી ટૂંક સમયમાં આપણી સાથે એક મિટિંગ પણ કરશે, જેવી આચારસંહિતા પૂર્ણ થયા પછી અને આપણા પ્રતિનિધિઓને છેક દિલ્હી સુધી લઈ જઈ આ ફ્લાયઓવરનો વહેલામાં વહેલી તકે શક્ય એટલો એમનાથી જેટલો બનશે એટલો કરી આપવા માટે એમને આપણી સાથે બહુ સારી રીતે વાતચીત પણ કરી છે અને આપણી સાથે જોડાયા પણ છે. ડીસાના તમામ નાગરિકો તમામ લોકોના પ્રયત્નોને અને શાસક પક્ષ તરફથી આ બાબતમાં બાંયધરીને ખાતરી આપવામાં આવી છે. માટે આપણું આગામી જે બંધનું આંદોલન હતું અને રેલીનું હતું એ આપણે અત્યારે અહીંયા મોકૂફ રાખીએ છીએ. રજૂઆત પૂર્વે વિવાદોમાં સપડાયેલી સંજય લીલા ભણસાલીની નવી હિન્દી ફિલ્મ પદ્માવતીનો રજૂઆત સામે દેશભરમાં વિરોધનો વંટોળ ફૂંકાઈ રહ્યો છે અને આ ફિલ્મની રજૂઆત બાદ ઊભી થનારી સંભવિત કોઈપણ સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજ્ય સરકારોની હોવાનું જણાવી કેન્દ્ર સરકારે પણ હાથ અદ્ધર કરી દીધા છે. ત્યારે હવે પદ્માવતી ફિલ્મની રજૂઆત કરવાની લીલી ઝંડી આપી જોખમ લેવા ના માંગતી સરકારે આ ફિલ્મી રજૂઆત સામે પ્રતિબંધ મૂકવા આગળ આવી રહી છે. આવી સ્થિતિમાં ગુજરાત સરકારે પણ ચૂંટણીના માહોલમાં સ્થિતિ બગડે તે પૂર્વે ગત બુધવારે પદ્માવતી ફિલ્મની ગુજરાતમાં રજૂઆત પર પ્રતિબંધ ફરમાવી દીધો છે અને આ મામલે વિધિવત જાહેરનામું પણ બહાર પાડી દેવાયું છે. ત્યારે ગુજરાતમાં વસતા રાજપૂત સમાજે ગુજરાત સરકારના આ નિર્ણયને ઉમળકા સાથે વધાવી લીધો છે. આજે જિલ્લા મથક પાલનપુરના ગુરુનાનક ચોક ખાતે રાજપૂત સમાજના યુવાનોએ ફટાકડા ફૂટી ગુજરાતમાં પદ્માવતી ફિલ્મની રજૂઆત સામે મુકાયેલા પ્રતિબંધની ખુશી વ્યક્ત કરી હતી. છેલ્લા કેટલાય સમયથી ફિલ્મ નિર્માતા સંજય ભણસાલીની ફિલ્મ પદ્માવતી વિવાદોમાં ઘેરાઈ રહી હતી. ખાસ કરીને ક્ષત્રિય સમાજના ઇતિહાસને આ ફિલ્મમાં ખોટી રીતે રજૂ કરવા બદલ દેશભરમાં થઈ રહેલા પદ્માવતી ફિલ્મના વિરોધને શાંત પાડવા ગુજરાત સરકારે આ ફિલ્મ પર જ પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યારે રાજપૂત સમાજના યુવા અગ્રણી જસવંતસિંહ વાઘેલાએ બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ પ્રતિબંધ માત્ર ચૂંટણી પૂરતો મર્યાદિત ના રહે અને ચૂંટણી પછી પણ ગુજરાતમાં પદ્માવતી ફિલ્મ રજૂ ના થાય તેવી અમારી માંગણી છે. તાજેતરમાં સંજય ભણસાલી સંચાલિત રાજમાતા પદ્માવતીને મૂવીને લઈને સમગ્ર ભારતમાં વિવાદ જાગ્યો છે ત્યારે ગુજરાત સરકારે પદ્માવતી મૂવી પર રોક લગાવે છે તે અમો રાજપૂત સમાજ તેમજ સમસ્ત હિન્દુ સમાજ અને હિન્દુ સંગઠનો તેને સ્વીકારીએ છીએ. એના ભાગરૂપે આજરોજ અમે ગુરુનાનક ચોકમાં એકઠા થઈ અને એ રાજ્ય સરકારના નિર્ણયને ફટાકડા ફોડી વધાવ્યો છે. પરંતુ અમારી એક હિન્દુ સંગઠનોની માંગ એવી પણ છે કે આ ફિલ્મ માત્ર ચૂંટણીલક્ષી ના હોવી જોઈએ, ભવિષ્યમાં પણ આ ફિલ્મ ઉપર કાયમી ધોરણે એમ કે પ્રતિબંધ હોવો જોઈએ, નહીંતર અમારી આ લડાઈ આજીવન ચાલુ રહેશે. અમે કોઈ પણ સંજોગોમાં આ ફિલ્મ અહીંયા રિલીઝ થવા નહીં દઈએ, કારણ કે રાજમાતા પદ્માવતીના ઇતિહાસ સાથે ચેડા કરી અને તેનાથી વિપરીત ઇતિહાસ આ મૂવીમાં બતાવ્યો છે. તેથી અમારો રાજપૂત સમાજ સાથે સમસ્ત હિન્દુ સંગઠનો પણ આ આંદોલનમાં જોડાયેલ છે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. રવિ પાકની સિંચાઈ માટે પૂરતું પાણી ના મળતું હોય વિફરેલા થરાદ તાલુકાના ચારડા ગામના ખેડૂતોએ આપ્યું 10 દિવસનું અલ્ટિમેટમ.
ન્યાય ના મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ના ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12000ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે બગીચા રોડ, ડીસા. જસરાજ રોયલ ફૂડ પ્રસ્તુત કરે છે જસરાજ કિચન કેટરર્સ. અમદાવાદ તથા ગુજરાતમાં 70 વર્ષથી ચાલતું જસરાજ ગ્રુપ, જેમાં નિષ્ણાંત રસોઈયા દ્વારા પંજાબી, ગુજરાતી, રાજસ્થાની, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન, મેક્સિકન, થાઈ, લેબાનીઝ અને ચાટ આઇટમની સુવિધા મળશે. સાથે ડિસ્કાઉન્ટર, ફરસાણ કાઉન્ટર, જ્યુસ કાઉન્ટર, મોકટેલ કાઉન્ટર, સ્વીટ કાઉન્ટર, મેન કોર્સ કાઉન્ટર, આઈસ્ક્રીમ કાઉન્ટર, પાન કાઉન્ટર તથા અવનવી ડિસ્પ્લે કાઉન્ટરની સુવિધાઓ મળશે. વીઆઈપી સર્વિસ વેઇટરો, વીઆઈપી પીઆરઓ ગર્લ્સ, રશિયન ગર્લ્સ તથા વેલકમ ગર્લ્સની સુવિધા મળશે. તો આપના શુભ તથા લગ્ન પ્રસંગે કેટરિંગ માટે અમારો સંપર્ક જરૂર કરો. પ્રોપરાઇટર ધ્રુવ બારોટ અને શ્યામજી રાજ પુરોહિત. અમારું સરનામું દુકાન નંબર 140, એપીએમસી માર્કેટયાર્ડ, પાટણ હાઈવે રોડ, ડીસા. મોબાઈલ નંબર 9792279353. જસરાજ ફૂડ એન્ડ કેટરર્સ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 2827-222-221. મોબાઈલ નંબર 9942-222-221. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. જિલ્લા મથક પાલનપુર ખાતે આજે હિન્દુ હૃદય સમ્રાટ પૃથ્વીરાજસિંહ ચૌહાણની જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી. પાલનપુર શહેરના પાતાળેશ્વર મહાદેવ મંદિરથી પ્રારંભાયેલી આ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. પાલનપુર તાલુકાના 11 ગામના જાગીરદાર સમાજ દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ પૃથ્વીરાજસિંહ ચૌહાણની જન્મ જયંતિ પ્રસંગે યોજાયેલી આ શોભાયાત્રામાં જાગીરદાર દરબાર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઠેર ઠેર આ શોભાયાત્રાનું હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા સ્વાગત પણ કરાયું હતું. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ચૂંટણી ટાણે પણ પાણીના મામલે સર્જાયેલો ઉહાપો હજુ સમ્યો નથી. બનાસકાંઠા સિંચાઈ માટે પાણી નહીં મળતા ખેડૂતો થરાદ અને વાવ વિસ્તારમાં ક્યાંક નર્મદા નહેરોમાં ગાબડા પડવાની રોજિંદી ઘટનાઓ સામે રોષ જોવા મળે છે. તો ક્યાંક નહેરોમાં પૂરતું પાણી ના છોડાતા સિંચાઈમાં પડતી તકલીફ ખેડૂતોમાં ઉહાપો સર્જી રહી છે. ત્યારે થરાદ તાલુકાના ચારડા ગામના ખેડૂતો પણ સિંચાઈ માટે પાણીની તંગીથી રોષે ભરાયા છે. ચારડા ગામમાં નહેરની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં સિંચાઈ માટે પાણી નહીં મળતા વિફરેલા ખેડૂતોએ આજે થરાદ ધસી આવી ઉગ્ર રજૂઆત કરી પાણી માટે સરકારને 10 દિવસનું અલ્ટિમેટમ આપી દીધું હતું. જો કે 10 દિવસમાં રવિ પાકને પિયત પાણી ના મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ચારડા ગામના ખેડૂતોએ ઉચ્ચારી છે. ચારડા ગામની કેનાલ જે 2014માં માઇનોર 3 ના નામે ઓળખાય છે તે ચાલુ કરી છે, બરોબર. એની અંદર પાણીની વહન ક્ષમતા બહુ ઓછી છે તથા જે જગ્યાએથી કેનાલ ચાલુ કરી છે એ ભાગ નીચો છે, પાછળનો ભાગ ઊંચો છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિવસ સુધી કોઈ પણ એક ખેડૂતને પણ પાણી મળ્યું નથી. સારડા ગામના અંદાજે 500 સર્વે નંબર આ
આ લાઈનની અંદર આવે છે, કોઈ પણ પાક આમાંથી વાવી શકતા નથી. વારંવાર રજૂઆત કરવા છતાં આ લોકોએ કશું પણ કામ કર્યું નથી. તેથી હવે અમે ગામજનોએ નિર્ણય કર્યો છે કે જો આ લોકો 10 દિવસમાં કેનાલ ચાલુ નહીં કરે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ, અને મહેરબાની કરી કોઈ નેતાએ અમારા ગામમાં વોટ માગવા માટે આવવું નહીં. અમારા ગામમાં છેલ્લા ઘણા વર્ષો પહેલાં નર્મદા કેનાલ ચાયડા માઇનોર 3નું કામકાજ થયેલ હતું, પરંતુ એમાં કોન્ટ્રાક્ટરો અને નર્મદા નિગમના સાહેબોની મિલીભગતથી કોન્ટ્રાક્ટરો દ્વારા બરાબર કામ થયેલ નથી, જેના અનુસંધાને આજ સુધી અમારા ચારડા ગામના તમામ ખેડૂતો સુધી પાણી પહોંચી શકતું નથી. છેડાવાળા ખેડૂતે આજ દિવસ સુધી પાણીનું એક પણ ટીપું દેખ્યું નથી. તો અમે પ્રાંત સાહેબને વારંવાર રજૂઆત કરતા, નર્મદામાં વારંવાર રજૂઆત કરતા, અમારો આ પ્રશ્નનો કોઈ નિવેડો આવેલ નથી. જેથી આજ રોજ અમે 23 તારીખના રોજ આજે પણ પ્રાંત ઓફિસમાં આવી અને રજૂઆત કરેલ છે. જો અમારી રજૂઆત હવે ધ્યાને નહીં લેવાય તો અમે આવનારા દિવસોમાં એક ઉગ્ર આંદોલન તરફ જઈશું, જેની અમારા ગ્રામજનો તરફથી સરકારને જે વિનંતી કરી અને અમારું સાંભળવું હોય તે સાંભળાય. હવે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે ઇરંડાના ભાવ 843 થી 848 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 675 થી 690, ઘઉંના 319 થી 355, બાજરીના 240 થી 300, ગવારના 650 થી 701, અડદના 600 થી 773, રાજગ્રાના 670, મગફળીના 670 થી 815 તેમજ કપાસના ભાવ 885 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 71 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 351, ઘઉંની 47, બાજરીની 168, ગવારની 41, અડદની 106, રાજગરાની 6, મગફળીની 12,594 બોરી તેમજ કપાસની 30 મણની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદીના ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે પણ તેજી જોવા મળી હતી. આજે 1 તોલા સોનાનો ભાવ 150 રૂપિયા વધીને 30,425 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 100 રૂપિયા વધીને 40,250 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 100 રૂપિયા વધીને 40,050 રૂપિયા રહ્યો હતો. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. દિયોદર બેઠકના ભાજપના ઉમેદવાર કેસાજી ચૌહાણે કેસરિયા માહોલ વચ્ચે નોંધાવી ઉમેદવારી. બનાસકાંઠાના બાહુબલી નેતા શંકરભાઈ ચૌધરી અને પર્વતભાઈ પટેલ પણ આવતીકાલ શુક્રવારે વિજય મુહૂર્તે ભરશે ફોર્મ. ડીસા હાઈવે પર ઓવરબ્રિજ બાંધવાની માંગણીને ચૂંટણી બાદ તુરંત ન્યાય અપાવવાની મંત્રી હરિભાઈ ચૌધરીની જાહેરમાં બાંહેધરી. આવતીકાલ શુક્રવારે ડીસામાં યોજાનાર રેલી સહિતના વિરોધ કાર્યક્રમો મોકૂફ રાખવાની ડીસા શહેર ઓવરબ્રિજ સંઘર્ષ સમિતિની જાહેરાત. ગુજરાતમાં વિવાદાસ્પદ પદ્માવતી ફિલ્મની રજૂઆત પર પ્રતિબંધ મૂકવાના રાજ્ય સરકારના નિર્ણયને વ્યાપક આવકાર. પાલનપુરમાં રાજપૂત સમાજના યુવાનોએ ફટાકડા ફોડી સરકારના નિર્ણયને વધાવ્યો. રવિ પાકની સિંચાઈ માટે પૂરતું પાણી ના મળતું હોય વિફરેલા થરાદ તાલુકાના ચારડા ગામના ખેડૂતોએ આપ્યું 10 દિવસનું અલ્ટિમેટમ. ન્યાય ના મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી. તો ત્યાં સુધીના સમાચારો, વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.